મહેશ, ફર્સ્ટ ટાઈમ આઉટ ઓફ ઇન્ડિયા જઈ રહ્યા છો હોંગકોંગ, કેવું લાગે છે? હજી તો હું આઉટ ઓફ ઇન્ડિયા ગયો નથી હજી સુધીમાં કોઈ દિવસ. કાલે મુકીશ ઇન્ડિયાને ધરતીને બહાર પગ એ ભાઈ કટ કરો. વેલકમ ટુ જીગલી એન્ડ કજુર વ્લોગ. અત્યારે અમારી જર્ની ચાલુ થઈ ગઈ છે હોંગકોંગ મકાઉ અને ચાઇનાની. 15 દિવસ અમે હોંગકોંગ મકાઉ ચાઇનામાં છીએ અને તમને રૂબરૂ કરાવીશ હોંગકોંગ મકાઉ અને ચાઇનાથી. અત્યારે ટીમ જઈ રહી છે અને તમે સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરજો જીગલી એન્ડ કજુર વ્લોગ. જય શ્રી કૃષ્ણ. અત્યારે આ બસ અમને લઈને જઈ રહી છે સીધા પ્લેન પર અને અમે તમને બતાવશું નવી નવી અપડેટ. વેર આર યુ ગોઈંગ? હોંગકોંગ. ઓન્લી હોંગકોંગ? નો, હોંગકોંગ મકાઉ ચાઇના. ઓ, લુક એટ ધ વ્યૂ. બચ્ચન સાહેબ એર હોસ્ટેલ ને લાઈન મારે છે. બેંગ્લોર ઇન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈથી બેંગ્લોરની ફ્લાઇટ હતી અને બેંગ્લોરથી હોંગકોંગની ફ્લાઇટ છે રાતે 12 વાગે અને 12 વાગ્યામાં જ્યારે 4 કલાકનો હોલ્ટ હોય ત્યારે શું કરવું? આવા હોલ્ટમાં આપણે બચ્ચન સાહેબ સાથે થોડું મનોરંજન કરીએ. ચાલો. એક્શન. નમસ્કાર દેવીઓ ઓર સજ્જનો, ફાસ્ટર ફિંગર કા સવાલ એ રહા આપકે કમ્પ્યુટર સ્ક્રીન પર. ઉંદર કઈ બાજુ ગયો હતો? એ ગુફામાં, બી ઘરમાં, સી કુવામાં કે ડી કુવામાં? નમસ્કાર દેવી ઓર સજ્જનો, ફાસ્ટર સ્પિન કા સવાલ એ રહા આપકો કોમ્પ્યુટર સ્ક્રીન પર. ઉંદર કઈ બાજુ ગયો હતો? એ બખોરમાં, બી કુંડીમાં, બી કુવામાં કે સી ડી હવે પછી નો સવાલ તમારે ઉલટાથી દેવો પડશે. તો આર યો 30 સેકન્ડ નો ટાઈમ. ઓ, અફસોસ, અભી ઉલટે સે હમ ઉનકો કર્મ સે કે સાથ લેંગે. એ કુંડી, બી કુઓ, સી બખોરમાં કે ડી ઘરમાં? ઓ, પહેલા સવાલ બખોરમાં. એકદમ સહી જવાબ. ધન્યવાદ, આભાર. બ્રેક કે બાદ આઉટ ઓફ ઇન્ડિયા જઈ રહ્યા છો હોંગકોંગ, કેવું લાગે છે? બહુ જ એક્સાઇટેડ છું અને પહેલી વખત જ ઇન્ડિયાને બહાર જઉં છું તો બહુ જ હેપી. મમ્મીએ શું કીધું? મમ્મીએ કીધું કે નીતિનભાઈ અને તરુણભાઈ આ ભેગો જ રહેજે, ક્યાંય એકલો જાતો નહીં. પછી મેં મમ્મીને કીધું,
મમ્મી કોઈ નહીં ચાઇના વાળા ઉપાડી જાય, એ તો ભેગા જ છે ને ભેગા જ રહે છે. વાહ 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 વાહ. વેલ, હોંગકોંગમાં ઇમિગ્રેશન પૂરું થઈ ગયું છે અને અમે લોકો અત્યારે બહાર જઈ રહ્યા છીએ અને તમને બધાને કહી દઉં છું કે આવી રીતના સપોર્ટ કરતા રહેજો. જીવનની અંદર ઉતાર ચઢાવ આવ્યા રાખે છે અને જીવનની અંદર બધી વસ્તુ શીખવાની છે. અને તમને બધાને કહી દઉં છું કે તમને જીગલી અને ખજૂર વ્લોગ ગમ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો, શેર પણ કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.